एजेंसी ये बने सामे क्रिमिनल प्रोसिडिंग्स एफआईआर करने साथ साथ ब्लैकलिस्ट करने नियम अनुसार कार्य करने नक्की कर बीजा जे जा बे पॉइंट है एना पर ऑलरेडी पोलिस में एफआईआर दाखिल करने कार्यवाही चाली रहा है। बीजी जी मुद्दा चित्र खास कर जे ब्रिज में अमरा लेवल में ऑफिसर लेवल ने खास कर इंजीनियरिंग विभाग तरफ थी जे कोई खामीओ है एना बाबते चार एंजीनियर ने सस्पेंड कर चार्जशीट आप आज एक सतीश कुमार वी पटेल अतुल कुमार एस पटेल असिस्टंट इंजीनियर आशीष आर पटेल असिस्टंट सिटी इंजीनियर त्यार पछी मनोज सी सोलंकी असिस्टंट सिटी इंजीनियर एंड डेप्टी सिटी इंजीनियर तरीके से बाकी बधा जे निवृत्त थी गया है एने समय खाते के तपास करने चार्जशीट आप तो ये कामगिरी करेले निर्णय से खास कर स्टेडिंग कमिटी समक्ष आ ब्रिजन जो मुख्य बे स्लाब से 42 मीटर स्पेन है बाकी बने साइड तरह तरह एट 33 मीटर स्पेन है ये पूरेपूर तोड़वा कमिटी बलामन है कमिटी ने बलामन है ये आधारित एंटेर छो एट सुपर स्ट्रक्चर कही है आखू सुपर स्ट्रक्चर तोड़वा रहें एंड एना बाकी जो कॉलम पीयर अने अतरे टेस्टिंग थी गया है एने कम्प्लाय कर रिपोर्ट पर थोड़ा समय में आश् एट मेन वेल ऊपर स्ट्रक्चर तोड़वा एंड आते संपूर्ण नीचे पर खास कर नीचे क्वॉलिटी ने थोड़ा शंकास्पद है एंड खरेखर रिपोर्ट मेक्सिमम बे दिवस अंदर बे त्रण दिवस अंदर आश ये दिशा में आए पीछे चौक्स रिप्लेस कास्ट एंड रिस्क जो एजेंसी से एजेंसी ने कास्ट एंड रिस्क बना तोड़ी ने नव बना कार्यवाही करवा स्टैंडिंग समक्ष मुकाम आज नक्शल आपको पटकेश्वर ब्रिज नो ओवरऑल जो रिपोर्ट आधारित अमे जो कार्यवाही करी है एन विगत ઓટોમેટિકલી રોકવામાં આવશે જ્યારે કોઈની સામે ક્રિમિનલ પ્રોસિડિંગ્સ અથવા લીગલ પ્રોસિડિંગ શરૂ કર્યા હોય અને કામ ઓટોમેટિકલી એને ડિસ્ક્વોલિફાય થઈ જાય ये पण ये जे अत्यारे बंद छे ऑलरेडी तो ब्रिज बंद छे एना माटे पण ऑल्टरनेट व्यवस्था करवानो रहेशे अत्यारे एंटायर सुपरस्ट्रक्चर एंटायर सुपर उपरना जे स्ट्रक्चर छे पूरेपूर तोड़वा माटेनो बलामन छे टोटल ब्रिज ने सुपर पिलर नो रिपोर्ट हजु आवानो बाकी छे पिलर सभी आनो ऊपर नो पूरेपूर रिपोर्ट आवी गयो छे पूरे तोड़वानो रहेशे बाकी जो पिलर मैक्सिमम 2-3 डेज में आवशे ये जोईने एंटायर ब्रिज तोड़वानो छे एना बाबते अमे स्टैंडिंग कमिटी नो निर्णय करवामां आवशे तोड़वा नव बना જે કંપની અત્યારે કરી છે એમની પાસેથી લેવા સર પેનલ્ટીની રકમ કે ડિસાઇડ કરવાની ફોર્મ્યુલા કે આ 5 વર્ષ લોકો હેરાન થાય આ 2 વર્ષથી તો થાય છે તમે હેરાન થયા પબ્લિક હેરાન થઈ આટલા બધા દિવસ બ્રિજ બંધ રહે માટે મેરા તો એના સંદર્ભમાં કે કેમ કે આ તો તમે ખાલી તોડશે અને પૈસા આપશો તો તો એક તો ટીક નહીં પડે ને જે અમે છે એની અંદર જે ટેન્ડર કરવામાં આવે ટેન્ડરમાં જે રકમ આવશે એના આધારિત કરવામાં આવશે તમે જે બીજા મુદ્દા વાત કરો છો ધેટ खास कर आर्बिट्रेशन अथवा अन्य विषय है ये साथ जोड़ेला है एम कर
બનાવી એ ના રિમેન્ડર તો લાંબી ચાલશે, બટ મેઈન મેઈલ તો અમે એટલા માટે જોઈએ છે. આવતા અઠવાડિયામાં જયારે સ્ટેન્ડિંગમાં જે પુટઅપ કરવામાં આવશે આમાં બધા ડિટેલ એટલે એટલે કહે છે ને એમને ખર્ચે કરવા માટે પણ રિકવરી પ્રોસિજર અમે એમાંથી કરવાનો છે. યસ, એના માટે પણ એમને એમની સામે પણ ક્રિમિનલ પ્રોસિડિંગ બ્લેક લિસ્ટ માટે મને કરવી કરવાનું છે. કેટલા વર્ષ છે આ કાર્ય જે આજે જે જે જ્યારે અમે જે નોટિસ આપીએ છીએ, નોટિસ આપ્યા પછી એની અંદર જે નિર્ણય કરવાનો છે મોટાભાગે 5 વર્ષ હોય 7 વર્ષ હોય એ આધારિત છે. અમે અમે ડિસાઈડ કરીએ. ક્રિમિનલ પ્રોસિડિંગ જ્યારે એફઆઈઆર કરીએ ત્યાર પછી ઇન્વેસ્ટિગેશન ઓફિસરને જવાબદારી છે. ઓલરેડી નોંધવા માટે ટીમ ચાલી રહ્યા છે, બરોબર નોંધી ગઈ, મોટાભાગે નોંધ્યા પણ હશે અત્યારે. જે જે ડાયરેક્ટરો છે ખાસ કરીને અમારે જે પેપરમાં સહી કરેલા છે ડાયરેક્ટરો છે અને એમના એન્જિનિયર જે ટીમ જે એન્જિનિયર હતા એમ એ છે, એ રીતે પીએમસી છે, પીએમસીના એમનો પોતાનો જે ડાયરેક્ટર્સ એન્ડ એમનું જે ટીમ છે એન્જિનિયરો છે એમને સામે. એ બહુ વહેલું છે, બટ ખરેખર વિલ ટ્રાય ટુ ડુ ઇટ. એકચ્યુઅલી 2-2.5 વર્ષની અંદર બીજે નવું પુનર્નિર્માણ થાય એના માટેની કરવી કરીએ. તોડવાનું અને નવું બનાવવાનું બધા સાથે આવશે, કારણ કે બનાવવા પડે ને, તોડવા માટે અલગ ટેન્ડર અને તોડવા માટે એને બનાવવા માટે અલગ ટેન્ડર ના. એ તમને આપવામાં આવશે. હશે એક સતીશ કુમાર વી પટેલ, ટેકનિકલ સુપરવાઇઝર, હાલ આસિસ્ટન્ટ સિટી જે તે વખતે ટેકનિકલ સુપરવાઇઝર હતા, અત્યારે આસિસ્ટન્ટ એન્જિનિયર છે. અતુલ કુમાર એસ પટેલ છે, આસિસ્ટન્ટ એન્જિનિયર છે. આશીષ આર પટેલ છે, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર છે. માનવ સોલંકી જે તે વખતે આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર હતા, અત્યારે ડેપ્યુટી સિટી એન્જિનિયર છે. બીજા જ સેકન્ડ નંબર નું નામ એકવાર રિપીટ કરો. અતુલ કુમાર એસ પટેલ, આસિસ્ટન્ટ એન્જિનિયર. ઓકે, બસ ભાઈ એક મિનિટ ધ્યાન રહે ને, એટલે બાર બાર હિન્દી ઇંગ્લિશ પૂરા થઈ જાય. હા ચલીએ, થેન્ક યુ ફોર કીપિંગ. તો હાટકેશ્વર બ્રિજને લઈ આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ બ્રિજ તોડી પાડવામાં આવશે, ઉપરનો ભાગ તોડી પાડવામાં આવશે અને કોન્ટ્રાક્ટરોના ખર્ચે જ આ જે બ્રિજનો ઉપરનો ભાગ છે તે તોડી પાડવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી હાટકેશ્વર બ્રિજ વિવાદમાં રહ્યો છે. હલકી ગુણવત્તાનું કોન્ક્રીટ વાપરવામાં આવ્યું હતું, જેના કારણે તેના પર આ બ્રિજ પર હેવી વાહનો ચાલી શકે તેવી સ્થિતિ નથી અને તેને જ લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી મામલે 4 એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની પણ ભલામણ છે